મિત્રો નમસ્કાર, જડેશ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું આજના દિવસે મહત્વપૂર્ણ 12 રાશિઓ પૈકી પ્રથમ રાશિ કહેતા મેષ રાશિની. વાત કરવી છે 29/8/2020 અને ખાસ દિવસ કહેતા શનિવારના દિવસે આપની આજ વિશે વાત કરીએ. મેષ રાશિને સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગુડ કાર્યોમાં સફળતા પ્રાપ્તિના યોગ છે. સામાજિક ક્ષેત્રમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ બને છે. કુટુંબ વેપાર સંબંધિત કાર્યોમાં ભાગ્યવર્ધક યાત્રાઓનો યોગ બને છે. સંતાન પક્ષ મિત્ર વર્ગ મનોરંજન સંબંધિત કાર્યોમાં લાભ સારો દેખાય છે. વાત કરીએ વૃષભ રાશિની. વાહન ખરીદવાની સંભાવના છે. પ્રયત્નોમાં સફળતા મળશે. સંબંધો પ્રત્યે વિશેષ સાવધાની રાખવી જરૂરી છે. વધુ પ્રયત્નો કરવાની જરૂર છે. યાત્રા પ્રવાસ થઈ શકે એમ છે. વાત કરવી છે ત્રીજી રાશિ કહેતા મિથુન રાશિની. પુરુષાર્થનું પરિણામ તરત મળશે. સમયનો સદુપયોગ આકાંક્ષાઓની પૂર્તિ કરાવશે. પિતાના વ્યવસાયથી થોડા મુદ્દાની અંદર આપ ચર્ચાશો. મિત્ર વગર સંબંધિત શોધપૂર્ણ કાર્યમાં સમય પસાર કરશે. ભવન વાહન પરિવર્તન સંબંધિત ભાગ્યવર્ધક કાર્યમાં યાત્રા વગેરેના યોગ બને. વાત કરીશું કર્ક રાશિની. સ્વાધ્યાયમાં રુચિ વધશે. સામાજિક માંગલિક સમારોહમાં ભાગ લેવાનો યોગ બને છે. દિવસ પ્રતિકૂળ રહી શકે એમ છે. સંતોષપ્રદ વાતાવરણ ઉભું થશે. કાર્ય સ્થિતિઓ અનુકૂળ રહેવાની સંભાવના છે. વિચારેલું કાર્ય સમય પર ચોક્કસ પૂર્ણ થશે. વાત કરીશું સિંહ રાશિની. તો યોગ્ય દિશામાં પ્રયત્ન કરવાથી અટકેલા નાણાં પાછા મળશે. અધિકારીઓ તમારા કાર્યથી પ્રસન્ન રહેશે. મકાન સંબંધિત સમસ્યાઓનું સમાધાન મળશે. મનોરંજનમાં સમય પ્રસાર કરવાનો ચોક્કસ યોગ્ય દિવસ છે. કોઈપણ કાર્ય માટે સ્વવિવેકથી સમજી વિચારીને નિર્ણય લેવો ઉત્તમ રહેશે. વાત કરીશું કન્યા રાશિની. તો પુરુષાર્થનું પરિણામ તરત મળશે. સમયનો સદુપયોગ આકાંક્ષાઓની પૂર્તિ કરાવશે. પિતાના વ્યવસાયથી મુદ્દે ચર્ચા થઈ શકે એમ છે. કુટુંબમાં વેપારમાં મતભેદ ભાગીદારી પર ગહન શોધનો યોગ બની રહે છે. જીવનસાથી અને ભાગીદારીથી શુભ કાર્યોનો યોગ બને છે. વાત કરીશું અહીંયા તુલા રાશિની. તો પ્રતિષ્ઠિત વ્યક્તિઓથી મન મિળાપ વધશે. ઉદર વિકારના કારણે કે પેટના વિકારના કારણે ખાવા પીવા પર સંયમ રાખવાની જરૂર છે. ઉપહાર ચોક્કસ મળશે. કાર્યના સમય ઉપર સદુપયોગ કરવાનો ચોક્કસ રાખો. મિત્રો ગુસ્સાની વાણી ઉપર આવેશ અને સંયમ રાખવાની જરૂર છે. સગા સંબંધીઓ ઉપર ચોક્કસ સારી મુલાકાત થઈ શકે એમ છે. દાંપત્યમાં ચોક્કસ આજના દિવસે સારું સુખ પ્રાપ્ત થશે. વાત કરીશું વૃશ્ચિક રાશિની. મિલકત સંબંધિત કાર્યોમાં સક્રિયતા વધશે. વેપાર ભાગીદારીઓના વિશેષ વૃદ્ધિનો યોગ બને. ધાર્મિક સમસ્યાઓ પર વિચાર અને વિમર્શ યોગ કરવાની જરૂર છે. મહત્વાકાંક્ષા અનુસાર કોઈપણ કાર્ય થવાનો યોગ બને છે. વાત કરીશું ધનરાશિની. વિવાદ કોર્ટ કચેરીના મુદ્દે સાવચેત રહેવાની જરૂર છે. ખાનપાનનું ધ્યાન રાખવું. મિત્ર સંતાન પક્ષે સમસ્યાઓનું લગતી યાત્રા ખર્ચનો યોગ બને. વિવાદ કે મુકદ્દમાનો નિવડો થશે. વિદ્યાર્થીઓ પોતાની મહેનતથી આગળ ચોક્કસ વધશે. વાત કરીશું અહીંયા મકર રાશિ. તો પ્રત્યેક કાર્યને કરતા પહેલા તેના અંગ યોજનાબંધ રીતે વિચારો, વિમર્શ કરો. તમારા મદદગાર થનાર લોકો સાથે તમે બેસીને વાત કરો. મિત્રો વિદેશ જવાનું ઈચ્છુક વ્યક્તિઓ માટે સારી સૂચનાઓ અને સારા સમાચાર પણ પ્રાપ્ત થઈ શકે એમ છે. ક્યારેક સારું કાર્ય થવાની શક્યતાઓ છે. વાત કરીશું કુંભ રાશિની. તમે રોજિંદા કાર્યોથી કંટાળીને પોતાની કળાત્મક અને રમતગમત સંબંધિત સરસમાં સમય વ્યતીત કરશો. આજે તમારા મોટાભાગના સમય ઘરની બહાર થશે. આ સમય ઘરની વ્યવસ્થા ઉપર ધ્યાન રાખવાની જરૂર છે. વાત કરીશું અંતિમ રાશિ કહેતા મીન રાશિની. તો મીન રાશિના જાતકોએ આજના દિવસે તમારા જીવનમાં દરેક સુખની પ્રાપ્તિ થાય એમ છે. તમારા જીવનમાં આનંદ પણ સારો રહેશે. તમારું આરોગ્ય પણ સારું જળવાશે. દાંપત્ય જીવનનો પ્રેમ પણ સારો રહેશે. તેમજ ધંધાની અંદર આજની અનુકૂળતા તમારા જીવનમાં ખુશહાલી પ્રાપ્ત કરાવશે. મિત્રો મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે આજના દિવસે રાશિ ભવિષ્યની વાત કરી. વધુમાં વધુ જડેશ ટીવીને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો. આપણે આજ વિશે અસ્તુ શ્રી ઓમ નમઃ શિવાય.
આવ્યું.